हेलो, अगेन वी आर हियर विथ न्यू फंक्शन। अगौ आपणे मात्र एक्सप्रेसिंग चॉइसनी वात करी थी, आजे वात करीशुं एक्सप्रेसिंग ऑल्टरनेटिव चॉइस। जो आपने गुजरातीमां व्याख्या बताऊं, ज्यारे कोई व्यक्ति पोतानी पसंदगीनी वात करवा मांगता होय, पण ए पसंदगीनी वात केवी होय, तो के बेमांथी एक अथवा बेमांथी एक पण नहीं, आने कहेवाय ऑल्टरनेटिव चॉइस। अने आनी अंदर बे लैंग्वेज जेमां अहीं लखेलुं छे कि लैंग्वेज शब्दना जे प्रयोग थता होय छे ए छे आइधर ओर अने नाइधर नॉर। घणा आइधर ने ईधर ओर पण प्रनन्स करता होय छे, पण अत्यारे आपणे खास आ वाक्यनी अंदर केवी रीते वपराय छे ए जोईशुं। तमारा माटे अहीं चार वाक्य लखेला छे। द फर्स्ट वन इज माय फ्रेंड विल गो आइधर टू बॉम्बे ओर टू दिल्ली। ही इज इल, ही विल नेवर। ए क्यारे एवं नहीं करे कि जेनाथी एनी तबियत वधारे बगड़े, तो अहीं नाइधर नो उपयोग करीश। ही इज इल, ही विल नाइधर ईट पिज्जा नॉर हैव कोल्ड ड्रिंक। હવે આપણે જ્યારે કહેતા હોઈએ છીએ કે મારે પરીક્ષા છે તો હું લ્યાર રમવા નહીં આવું હા, અને કદાચ ટીવી પણ નહીં જોઉં, એવું એક વાક્ય અહીંયા છે કે આઈ હેવ એક્ઝામ, આઈ વિલ નાઇધર પ્લે નોર વોચ ટીવી। પણ અત્યારે તો યંગસ્ટર્સ ટીવી કરતાં મોબાઈલમાં સમય વધારે બગાડતા હોય, જ્યારે જ્યારે લોકો આવું કહે એટલે મને એવો પ્રશ્ન થાય કે વાંક મોબાઈલનો કે વસ્તુનો નથી હોતો, એનો ઉપયોગ કોણ કેવી રીતે કરે છે એ વધારે મહત્વ। કારણ કે આ મોબાઈલ જ છે જેના થકી ઘરે બેઠા બેઠા દુનિયાભરનું જ્ઞાન આપણે મેળવી પણ શકીએ છીએ। ચલો વધીએ ચોથા સેન્ટેન્સ પાછળ। ટીચર વિલ ટીચ અસ આઈધર ઇંગ્લિશ ઓર સંસ્કૃત। ટૂંકમાં જ્યારે બે પસંદગી હામાં હોય કે નામાં, એમાં આઈધર ઓર અને નાઇધર નોરથી ઓલ્ટરનેટિવ ચોઈસનો ઉપયોગ થાય છે। હવે જોઈએ કે પરીક્ષામાં જો એમસીક્યુ હોય તો કેવી રીતે પૂછાય। મિત્રો, અહીંયા બીજા જે એક્ઝામ્પલમાં વાક્ય લખેલું છે, અંકિતા એ કહે છે વોટ હેવ યુ પ્લાન ફોર નેક્સ્ટ વેકેશન। તે વેકેશન માટે કયું પ્લાન કરેલું છે, તેમાં સુનિતાને ચાર ઓપ્શન્સ આપ્યા છે અને એમાં મોસ્ટ સુટેબલ ઓલ્ટરનેટિવ ચોઈસ માટે કયું છે, તો એ છે સી, we will visit either kashmir or kerala in the next vacation। પણ મને અહીંયા ત્રીજા નંબરનું જે એક્ઝામ્પલ છે એ તમને પૂછવાનું મન થયું। શ્લોક એવું કહે છે યોર બોથ ધ ફ્રેન્ડ્સ આર મિઝરેબલ। પહેલાં તો તમારે એ શોધવું પડશે કે આ મિઝરેબલનો અર્થ શું થાય। હા, ઈચ્છા હોય તો કમેન્ટ બોક્સમાં લખી પણ શકો છો, પણ પ્રાચીને ચાર ઓપ્શન્સ આપ્યા છે અને એ ચાર ઓપ્શનમાંથી સૌથી મોસ્ટ સુટેબલ ઓલ્ટરનેટિવ ચોઈસ માટે કયું હોઈ શકે। જસ્ટ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ધ આન્સર। થેન્ક યુ, હેવ અ નાઇસ ડે।